બોટાદ જિલ્લાના બરવાળાના સાળંગપુર બીએપીએસ સ્વામિનારાયણ મંદિરે બોટાદ જિલ્લા કોંગ્રેસ શિબિર યોજાઈ હતી. શિબિરના બીજા દિવસે વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણી, ધંધુકાના ધારાસભ્ય રાજુભાઈ ગોહિલ હાજર રહ્યા હતા, જેમાં વિરોધ પક્ષના નેતા દ્વારા કોંગ્રેસના કાર્યકરો અને આગેવાનોને ભાજપ સરકાર દ્વારા કરવામાં આવેલ ભ્રષ્ટાચાર અંગે તથા આ વાતોને પહોંચાડવાની માહિતી આપી હતી. તેમજ પરેશ ધાનાણીએ ભાજપ સરકાર પર પ્રહાર કર્યા હતા. આ શિબિરમાં જિલ્લા પંચાયતના સભ્યો, તાલુકા પંચાયતના સભ્યો, નગરપાલિકાના સભ્યો સહિતના કોંગ્રેસ આગેવાનો અને કાર્યકરો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા, જ્યારે પરેશ ધાનાણીએ અલ્પેશ ઠાકોરના ઉપવાસને લઈને બોલવાનું ટાળ્યું હતું. બળિયાદેવના સાનિધ્યમાં સાળંગપુર મુકામે બોટાદ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા કાર્યકર્તા પ્રશિક્ષણ શિબિરનું આયોજન કર્યું હતું. આજે બીજા દિવસે પૂર્ણાહુતિ તરફ આ શિબિર આગળ વધી રહી છે, ત્યારે કોંગ્રેસ પક્ષના પાયાના કાર્યકર્તાઓ, પાર્ટીના માલિક સમાન સૌ સાથીઓ એ સાથે મળી આવતા દિવસોમાં રાજ્ય અને રાષ્ટ્ર ઉપર જે પડકારો છે, આ દેશના બંધારણને બચાવવાનો પડકાર, લોકશાહીને ટકાવવાનો પડકાર, સામાન્ય માણસને અસહમતિના અધિકારનું રક્ષણ કરવા માટેનો પડકાર અને સરકારી નિષ્ફળતાઓ સામે સામાન્ય માણસની સમસ્યાઓનું સમાધાન કરાવવા માટેનો પડકાર, એ પડકાર ઝીલવા માટે કોંગ્રેસ પક્ષનો કાર્યકર્તા પ્રશિક્ષિત થઈ અને આગળ ધપે એ જ બળિયાદેવના ચરણોમાં પ્રાર્થના સાથે બધા મિત્રોને શુભેચ્છા.